વાંસદા તાલુકાના ઉનાઈ માતાજી મંદિર ખોલવા માટે ધારાસભ્ય અનંત પટેલ અને આગેવાનો તેમજ ગ્રામજનો આક્રમક મૂડમાં આવતાની સાથે જ લડત ઉગ્ર બનાવતા મંદિરના પ્રવેશ દ્વાર પર ધરણા પર બેસી જતા વહીવટીતંત્રના અધિકારીઓ મંદિર ખાતે ધસી આવીને મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન ઐતિહાસિક ઉનાઈ માતાનું મંદિર બંધ રાખવામાં આવ્યું હતું, જ્યારે કોરોનાની મહામારી અંકુશમાં આવ્યા બાદ પણ ઉનાઈ માતાના મંદિર ભાવિક ભક્તો માટે ખુલ્લું નહીં મુકાતા શ્રદ્ધાળુઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી હતી. તો બીજી બાજુ રોજગારીના પ્રશ્નો પણ ઉદ્ભવ્યો હતો, ત્યારે ધારાસભ્ય અનંત પટેલ આગેવાનો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ મીટિંગ બાદ તમામ લોકો મંદિરના પ્રવેશ દ્વાર પર આંદોલનના મૂળ સાથે ધરણા પર બેસી ગયા હતા અને તમામ લોકો પોતાની માંગ પર અડત રહ્યા હતા, ત્યારે આખરે વહીવટીતંત્રના અધિકારીઓ પોતાની લાજ બચાવવા માટે મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે મંદિરના દરવાજા ખોલવાના આદેશો કરતા જ મંદિર અને કુંડ ખુલ્લા મુકાયા હતા, ત્યારે માતાજીના ભાવિક ભક્તોએ હાશકારાની લાગણી અનુભવી હતી. વેપાર ધંધા માતાજીના મંદિરના લીધે આપણા ચાલે છે, સ્વીકારવું પડશે, પડશે ને પડશે. તાલુકામાં જઈને જિલ્લામાં જઈને આ મારણ ઉપવાસ કરવાની ધમકી આપે ત્યારે બધું ખોલતું હોય. મારે કોઈની હાથે પક્ષાપક્ષી હતી, 4 વર્ષથી ધારાસભ્ય છું, 2 વર્ષથી તાલુકા પંચાયત નો પ્રમુખ છું. મેં તો એમ નહીં કીધું આ બધી જગ્યા ખાલી કરાવો, આ કરો, કારણ કે મને અહીંયા મારા ગામમાં મારા મંદિરમાં રાજકારણ જોઈતું નથી. તમે બધા તૈયાર હોય તો આપણે બધું કરવા તૈયાર છે, પણ એ ટ્રસ્ટી મંડળને બી પૂછવું પડે. એમ કહેવામાં આવે સરપંચ નવા છે એટલે કઈ થાય નહીં. ભાઈ 5 વર્ષ તમે શું કર્યું? તમે કેમ એક પ્રશ્ન નહીં પૂછો? મારે કેમ પ્રશ્ન પૂછવો પડ્યો કે ખંભાળિયામાં આટલો વેરો બાકી છે, તમે પહેલે મંદિર ટ્રસ્ટ ભરો. કેમ 6 મહિને મીટિંગ નહીં થાય? કેમ 3 મહિને મીટિંગ નહીં થાય? અમે કીએ એટલે એમ કેવા તો વિપક્ષ ના ભાઈ બોલે, પણ વિપક્ષ પહેલા મારું ગામ છે, મારા માતાજી છે. તે સમયે બધા જ્યાં ગયા હોય ત્યાં, પણ આજે એક થવાનો સમય છે. મને નેતાગીરી નથી જતી, જસવંત કાકા નેતાગીરી આપો, અમે એમની પાછળ અમે પાછળ તૈયાર છે. એક થવાની જરૂર છે, એક થવાની. 18 દુકાન કોણ લે એના માટે આપણે તૈયાર નથી, 10 દુકાન લે કોણ તેના માટે આપણે તૈયાર નથી, પણ મંદિરની ગટર સાફ કરવા માટેની અમે ફરિયાદ કરી કે હામેની ગટર સાફ કરો. આ આપણું મંદિર છે, બહારના માણસનો ઘેરો ગાળો, નરેશભાઈનો ઘેરો ગાળો, રાજાનો ઘેરો ગાળો, બહારના માણસનો ઘેરો ગાળો, જસવંત કાકાને સભ્ય બનાવો, કિશોરભાઈને સભ્ય બનાવો, રાજુભાઈને સભ્ય બનાવો, જેને ખબર છે કે આ પાણી કાથી આવે. ભાઈ પેલા કરશન ટીલવાને ખબર જ નથી પાણી કાથી આવે. મંદિરના કુંડમાં નીચે ટાઇલ્સ મૂકી દેવું તો પાણી ખાણમાંથી નીકળવાનું.